નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રેક્ટરવાળો ખેડૂતની અંદર, અને હું છું તમારો ખેડૂત મિત્ર ડી પટેલ. તો ખેડૂત મિત્રો, આ વિડીયોની અંદર આપણે પરમ થેસરની એક ફેક્ટરી ટૂર કરવાના છીએ. એટલે કે પરમ થેસરની જે ફેક્ટરી છે એની અંદર કયા કયા વિભાગ છે, કયા કયા થેસર અંદર બને છે, અને ડિટેલમાં તમને વિડીયો જણાવવાના છીએ. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો, અને જે ખેડૂત મિત્રો આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દે, અને બાજુવાળી ઘંટડી પણ દબાવી દો, જેથી કરીને તમને આવનારી વિડીયોની નોટિફિકેશન સહેલાઈ મળી જાય. તો ખેડૂત મિત્રો, મારી પાછળ તમે જોઈ રહ્યા છો પરમ કંપનીની જે ગેટ, શરૂઆતનો જે ગેટ છે એ આવેલો છે. આ બાજુનો જે રોડ છે એ વિસનગરથી આવે છે. વિસનગરથી લગભગ 3 કિલોમીટર તમે વડનગર બાજુ આવો, આ બાજુ જે વડનગર જાય છે, અને આ બાજુનો રોડ વિસનગરથી આવે છે. તો વિસનગરથી લગભગ 3 કિલોમીટર દૂર આવો એટલે પરમ કંપનીનો ગેટ તમને અહીંયા દેખાશે. મારી પાસે તમે જોઈ લો, અહીંયા ગેટ પરમ કંપનીનો થેસરનો ગેટ છે, અને અહીંયા બતાવી દઉં પરમ કંપનીનું મોટું બોર્ડ રસ્તાની ઉપર તમને લગાવેલું જોવા મળશે. અહીંયા પરમ કંપનીનું મોટું બોર્ડ તમને જોવા મળશે, અને કોઈપણ ખેડૂત અહીંયા 3 કિલોમીટર દૂર આવી જશે તો ફેક્ટરી તમને દેખાશે. આ બાજુનું જે પહેલું થેસર તમને દેખાશે જૂનું, એ જૂનું થેસર નથી. પરમ કંપનીનું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરવા માટે થેસરના ઉપર અલગ અલગ અખતરા કરવા માટે એક અલગ ટાઈપનું મોડેલ બનાવવામાં આવેલું હતું, જેની અંદર જે આપણું સાદું થેસર જ છે પણ આની અંદર સુપડી સાઈડમાં રાખેલી હોય, અને આની જે સાઈડ ટોકરી મોડેલ કહેવાય એવું ટોકરી મોડેલ સાઈડમાં બનાવેલું છે, જે અત્યારે હાલ નથી ચાલતું, એટલે કે પ્રોડક્શનમાં નથી. અને આ જે આપણું લીલા પાક કાઢવાનું જે થેસર હતું, વિડીયોમાં આપણે બતાવેલું હતું એ ટાઈપનું આ થેસર પડેલું છે સાઈડમાં. હવે આપણે મેઇન ગેટની અંદર જશું અને અંદર તમને બધી જ ડિટેલ જણાવીશું. અહીંયાથી તમે વિસનગરથી આવો તો 3 કિલોમીટર દૂર આ ગેટ આવશે, તમને દેખાશે. અને આ બાજુ તમે જોઈ લો, ત્યાં થ્રેસર પડેલા છે અને ત્યાં મેઇન ફેક્ટરીનો એક મોટો શેડ છે, અને અહીંયા અલગ અલગ જાતના બધા જ થ્રેસર પડેલા છે, એ પણ તમને બતાવી દઉં. અહીંયા જુઓ, આલ્ફા મોડેલ ઉભેલું છે, બાજુમાં પણ આલ્ફા મોડેલ છે. અને અહીંયા જે આપણે લીલા અને સૂકા પાક લેવા માટેનું જે સાઈડ ટોકરી મોડેલ લઈ ગયા હતા એનો વિડીયો બનાવ્યો હતો, એ પણ અહીંયા ઉભેલું છે. એની અંદર પણ સાઈડમાં એલિવેટર લાગેલું છે અને ટોકરી સાઈડમાં છે. અને આ જે તમને થેસર દેખાય છે એક અલગ ટાઈપની ડિઝાઇન બનાવેલી છે, જેની અંદર હજુ પણ કામ ચાલુ છે, એ હજુ થોડા સમયની અંદર તૈયાર થઈ જશે. હવે આ એક નાનો શેડ છે, એની અંદર શું છે તમને બતાવી દઉં. આ વિભાગની અંદર કટર બને છે, દરેક અલગ અલગ જાતના બધા થ્રેસરની અંદર જે કટર લાગતી હોય એ બધી કટરો અંદર અહીંયા બને છે. તમે જોઈ લો બધા જ પ્રકારની કટરો, ત્યાં પણ બધી જ કટરો પડેલી છે. અહીંયા સામેની બાજુ બધી જ કટરો તમને દેખાશે, અને અહીંયા ટાયર પડેલા છે, ટાયર પણ અહીંયા સ્ટોકમાં છે. આ બાજુ જાળીઓ પડેલી છે, બધી જાળીઓ અહીંયા મૂકેલી છે, તમે જોઈ લો. આ બાજુ ટાયર પડેલા છે. અહીંયાથી બહાર નીકળીએ એટલે આ દેખાય છે ઓફિસ છે, અને એની પાછળની સાઈડ કલર કામનો વિભાગ છે, બરાબર ને? 34 વિભાગ અહીંયા મેઇન 34 બને છે. ઓફિસની પાછળનો ભાગ 34 વિભાગ છે, જેની અંદર થેસરની જે મેઇન પાયાની 34 કહેવાય એ 34 અહીંયા બને છે. અને આ બાજુ ખુલ્લી જગ્યા છે, એની અંદર થેસર પડેલા છે, એ તમને આગળ બતાવી દઈએ. અને આ જે મેઇન શેડ દેખાય છે એ મેઇન શેડની અંદર થેસરના ઉત્પાદન થાય છે, એ તમને અહીંયા આગળ જઈને બતાવી દઈએ.
મનીષભાઈ, હા બોલો. આપણા હાલ જે ફેક્ટરીમાં કયા કયા મોડલનું તમે પ્રોડક્શન કરી રહ્યા છો એની વિશે માહિતી થોડી આપો. આપણે હાલ ફેક્ટરીમાં 3 શાફ્ટ થ્રેશર જ બનાવીએ છીએ. બરાબર. 3 શાફ્ટના થ્રેશરમાં રેગ્યુલર મોડલથી મોડીને એલિવેટર વરમ બંને લાગેલા સુધીનો થ્રેશર બનાવીએ છીએ. અને મગફળી સિવાય બધા જ પાક કાઢે અને ગેરંટીથી કાઢે એ ટાઈપનું આપણે મોડલ બનાવીએ છીએ. અને આ સાલ એક નવું મોડલ પણ હું લોન્ચ કરવા જઈ રહ્યો છું. જે તમારી પાછળ થોડી જવામાં તમને વિડીયો તમે જોઈ લીધો છે એના વિશે. અને અહીંયા જુઓ, ફેક્ટરીને આપણે થોડી ઘણી ટૂર બતાવી દઈએ કે પરમ કંપનીની ફેક્ટરી અહીંયા મોટો શેડ છે એની નીચે અત્યારે અહીંયા ટોકરી મોડલનું ઉત્પાદન ચાલી રહ્યું છે. અને પાછળ જુઓ, પરમ કંપનીના બધો સ્ટાફ તમને પાછળ દેખાઈ રહ્યો છે. અને અહીંયા જુઓ, અહીંયા જે આપણા પરમના જે રેગ્યુલર મોડલ છે જેને આલ્ફા મોડલ કહેવાય એ આલ્ફા મોડલ પણ અહીંયા બની રહ્યા છે. અહીંયા બધું રો મટીરિયલ છે. રો મટીરિયલમાંથી જો આપણે પતરા પણ છે ને એ ચાલુ કંપનીને કંઈ એવા વાપરતા નથી. બરાબર. જે એસઆર કંપનીનું જે નવી નામ આવ્યું એ કંપનીના જ પતરા વાપરીએ છીએ. AAMNS કંપનીના જ પતરા આપણે વાપરીએ છીએ. બરાબર છે. જે જોઈ લો, જો એસઆર કંપનીનું જે ફેમસ છે, હા એસઆર, પણ એનું નામ બદલ એ જ આવીએ. આપણા પતરાને બધા લેઝર કટિંગ વાળું જ કટિંગ થઈને જ આવે છે. પ્લાઝમા, જે પ્લાઝમા કટિંગ, પ્લાઝમા નહીં, પ્લાઝમા કરતા ઉપર લેઝર કટિંગનું જ કામ થાય છે આપણે. બરાબર. પ્લાઝમાથી ઉપર બધા પતરા લેઝર કટિંગ થઈને જ આપણા કંપનીમાં વપરાય છે. બરાબર. બરાબર છે. લેઝર કટિંગવાળો માણસ આપણા પતરા કાપીએ છીએ. એલિવેટરવાળા જ મોડલ અત્યારે વધારે વપરાય છે. એટલે એલિવેટરનું અંદર પ્રોડક્શન વધારે. દરેક જે થ્રેશરમાં એલિવેટર લગાવને અગાઉથી તમે બનાવી તૈયાર જ રાખવાના. બરાબર. અહીંયા જો આ બધા એલિવેટર પડ્યા છે, અહીંયા પણ ત્યાં એલિવેટર પડેલા છે. અને પેલું મશીન શાનું છે અનિલભાઈ? પેલું મશીન દેખાય, બેન્ડિંગ મશીન છે. બરાબર. કચરા વાળવાનું બેન્ડિંગ મશીન. બેન્ડિંગ મશીન એટલે જે પેલા આપણે હાથથી વાળતા હતા એની જગ્યાએ મશીન ઉપર. અહીંયા આપણું આલ્ફા મોડેલ બને છે. આલ્ફા, આલ્ફા પ્લસ, આલ્ફા પ્લસ. બસ હવે આલ્ફા પ્લસ ને આલ્ફા બંને બને છે. જે એલિવેટર વગરનું ખાલી વરમ વાળું હોય એને આલ્ફા કહે છે, અને એલિવેટર ને વરમ બંને બાજુ જે લાગેલા હોય એને આલ્ફા પ્લસ મોડેલ કહેવામાં આવે. પોતે જાતે જ બનાવીએ છીએ બધી. બધી પુલીઓ સ્ટેશનની અંદર પોતાના જ થાય છે. જાતે બજારમાં જે પુલીઓ મળે એ 7 ઇંચની મળે, 8 ઇંચની મળે, એટલે એક ઇંચનો ડિફરન્ટ હોય. એટલે જે પાકને જોઈતા જે આરપીએમ હોય ને એ ના મળે. અને જો પાકમાં 7.5ની પુલી જોઈતી હોય તો 7.5ની પુલી બનાવીએ છીએ. એટલે કે પાકના પ્રમાણે જે આરપીએમ જે થ્રેશરને જોઈએ તે આરપીએમ મળી રહે એવી જ પુલી બનાવીએ છીએ. જો પછી ચેન સિસ્ટમ વાપરીએ આપણે, જે પેલું કરીએ છીએ એમાં એલિવેટરમાં ચેન આવે છે, પટ્ટો નહીં, ચેન વાપરીએ છીએ. અને મજબૂત 1 ઇંચની પીચ વાળી ચેન વાપરીએ છીએ. એટલે પટ્ટાથી શું થાય તો પાકને બધા નીપેજ થાય, પછી પાકને ઢીલો થઈ જાય, ઢીલો થઈ જાય, તૂટી જાય પણ જાય, દાણા તૂટી જાય. પટ્ટાને બધા રોડ વચ્ચે જે દાણો થઈ જાય, દાણા તૂટવાનું, બધા દાણા તૂટવાનું પસંદ છે. રોડ વસ્તુ હોય અને આ પટ્ટો હોય એનો ઘેરાવ વધારે હોય, વધારે ઘેરાવ હોય એટલે વધારે ઘેરાવમાં દાણા તૂટે, પાણી અંદર થોડા નિયમિત પડી જાય દાણા, આપણા પાકમાં જ રહે. બરાબર. આ બધી જુઓ, અહીંયા પુલી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. બધી જ પુલીઓ થ્રેશરની જાતે જ બનાવે છે અવનીશભાઈ. આ બધી પુલીઓનો સ્ટોક તમે જોઈ લો. અલગ અલગ થ્રેશરની અંદર બધી જ જે પુલીઓ વપરાતી હોય એ બધી પુલીઓ અહીંયા પડી છે.
અહીંયા ટોકરી મોડેલ બની રહ્યું છે, જે તમને વિડીયો બતાવવામાં આવે છે એ જ ટોકરી મોડેલ અહીંયા બની રહ્યું છે. આ બાજુ બધા ગેરબોક્સ પડેલા છે, અહીંયા ધરા પડેલા છે, અને ધરા જે જોન્સન કંપનીના ફેમસ ધરા કહેવાય, જોન્સન કંપનીના ધરા છે. આ ટોકરી મોડેલનો ધરો જે તમને દેખાય છે મોટો થે મોટો ધરો છે, અને આ બાજુ જે નાના ધરા છે એ નાના થેસાના છે. અને આ જે ગેરબોક્સ છે ટોકરી મોડેલનું છે. અને ખેડૂત મિત્રો, પરમ થેસરની જે કોઈ પણ થેસરનું રિસર્ચ એને R&D વિભાગ કહેવાય, એટલે કે દરેક કંપનીમાં R&D વિભાગ હોય, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે અમનીશભાઈએ અહીંયા પોતાની જ વાડી છે એમની પોતાની, અહીંયાથી જે તમને આ બધું જ વિસ્તાર દેખાય છે તે અમનીશભાઈનો વિસ્તાર છે. એમની વાડીમાં અલગ અલગ પાક એમને અત્યારે વાવેલા છે. અહીંયા ચણા વાવેલા છે, અને પેલી બાજુ રાયડો, અંદર ધાણા પણ વાવેલા છે, એરંડા વાવેલા છે, દરેક જાતના અજમો પણ વાવેલો છે, જીરું પણ વાવેલું છે. એટલે અલગ અલગ પાક વાવવાનું કારણ એ જ છે, કારણ કે થેસરની અંદર નવા નવા અખતરા કરવા હોય તો અમનીશભાઈ પોતે જાતે જ પોતાના જ ખેતરમાં અખતરો કરીને થેસરની અંદર રિસર્ચ કરે છે, અને પછી જ થેસરને બહાર મતલબ લોન્ચ કરે છે, જેનાથી થેસરની અંદર કોઈ પણ નાની મોટી ખામી રહી ગઈ હોય તો એ દૂર કરી શકાય. અને અહીંયા જુઓ, આપણે બહાર આવી ગયા છે ફેક્ટરીની. અહીંયા જે થેસરો રેડી થઈને બહાર આવે છે, અને કલર કામ બાકી છે એવા થેસરો અહીંયા પડેલા છે. આ ટોકરી મોડેલ પડી છે, આ આપણું આલ્ફા પ્લસ મોડેલ કહેવાય, આલ્ફા પ્લસ મોડેલ પડી છે. અને અહીંયા થેસરનું કલર વિભાગ છે, થેસરનું કલર કામ અહીંયા કરવામાં આવે છે, જે ડિજિટલ ગન કહેવાય, એ ડિજિટલ ગનથી કલર કામ કરવામાં આવે છે. આ બાજુ વ્હાઇટ કલર છે, વ્હાઇટ કલરના જે કોઈ પણ થેસરના પૂર્જા હોય એ બધા જ અહીંયા વ્હાઇટ કલરમાં થાય છે. આ એમનું પોતાનું ટ્રેક્ટર જોન ડિયર છે 5105. અને આ બાજુ આપણે બતાવી દઈએ, ફેક્ટરી ખૂબ જ મોટી છે, અહીંયાથી માંડીને અહીંયા 34 વિભાગ તૈયાર થાય છે. અને અહીંયા તમે જોઈ લો, અને ત્યાં તમને ગેટ બતાવી દઉં. ત્યાં થોડી જ વાર પહેલાં તમને શરૂઆતમાં જે ગેટ દેખાડ્યો હતો એ ગેટ છે. ત્યાં આ બાજુનો જે રસ્તો છે એ ખેરાલુ સાઈડ જાય છે, અને આ બાજુનો રસ્તો છે એ વિસનગર સિટીમાંથી આવે છે. તો ત્યાં ગેટની શરૂઆત છે, ત્યાંથી ફેક્ટરી ચાલુ થાય છે. તો ખેડૂત મિત્રો, આ વિડીયોનો ભાગ 2 આવવાનો છે, કારણ કે વિડીયો ખૂબ જ લાંબો થઈ ગયો છે, એટલે આનો પાર્ટ 2 આવવાનો છે. તો પાર્ટ 2 જોવા માટે ચેનલ ઉપર જોડાયેલા રહો. પાર્ટ 2ની અંદર હું તમને પરમ ટોકરી મોડેલ થેસરનું કમ્પ્લીટ રિવ્યૂ, ફૂલ રિવ્યૂ અને ફીચર્સ સાથે તમામ ડિટેલ જણાવવાનો છું. તો વિડીયો જોવા માટે ચેનલ ઉપર જોડાયેલા રહો. આ વિડીયો અપલોડ થયાના એક દિવસ પછી હું આ વિડીયોનો પાર્ટ 2 અપલોડ કરી દેવાનો છું. તો ખેડૂત મિત્રો, ચેનલ ઉપર જોડાયેલા રહેજો, અને જો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો, અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યો છો તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો, અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. તો ખેડૂત મિત્રો, ફરી મળીશું બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી ધન્યવાદ.